નમસ્કાર દર્શક મિત્રો, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. 2024 ના લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહી છે. કારણ કે જેવી રીતે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભૂંડી હાર જોવા મળી હતી, તેને જોતા હવે આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ કોઈ જ કસર છોડવા માંગતી નથી. જેથી હાલ ભાજપે તેના જૂના કમાન્ડરો કે જેઓ ભૂપેન્દ્ર સરકાર આવતા હાંસિયામાં ધકેલાઈ ગયા હતા, તેવા નીતિન પટેલને પણ ફરીથી મેદાને ઉતાર્યા છે. એટલે કે લોકસભાની ચૂંટણીમાં હવે નીતિન કાકાની એન્ટ્રી થઈ ગઈ છે. એટલું જ નહીં, નીતિન પટેલે તો 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની જીતને લઈને મોટું નિવેદન પણ આપ્યું છે, જેના વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા ખબરો અનુસાર અમદાવાદના ટાગોર ખાતે ગઈકાલે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં ભાજપની પ્રદેશ કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના તમામ ધારાસભ્યો, પ્રદેશના હોદ્દેદારો સહિતના લોકો હાજર રહ્યા હતા. અને આની સાથે જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. ત્યારે આ દરમિયાન નીતિન પટેલે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે લોકસભાની આ વખતની ગુજરાતમાં ચૂંટણી છે, તેમાં ફરીથી 26માંથી 26 બેઠકો ભાજપની થશે અને ભાજપનો જ્વલંત વિજય થશે. કર્ણાટકમાં ભલે કોંગ્રેસ આવી હોય, પરંતુ લોકસભામાં ભાજપની વધુને વધુ બેઠકો આવશે અને ભાજપ સત્તારૂઢ થશે. તો મીડિયા ખબરો અનુસાર પ્રદેશ કારોબારીને લઈને નીતિન પટેલે કહ્યું હતું કે ભાજપની આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે. પીએમ મોદીના નેતૃત્વ વાળી ભાજપ સરકારની પ્રજા કલ્યાણની યોજનાઓ અને 9 વર્ષની સિદ્ધિ તેમજ કામગીરીને લોકો સુધી પહોંચાડવા માટેનું આયોજન ઘડી કાઢવા અને છેવાડાના માનવી સુધી પહોંચવાના ભાવ સાથે આ મીટિંગ યોજાઈ હતી. પ્રદેશ ગુજરાતની કારોબારી પૂર્ણ થયા બાદ હવે 1 અઠવાડિયાના સમયગાળામાં તમામ જિલ્લાઓમાં કારોબારી બેઠક યોજાશે અને ત્યારબાદ તમામ તાલુકા લેવલે પણ કારોબારી થશે અને આગામી આયોજન પ્રજા અને લાભાર્થી તથા રાજ્યના ખૂણે ખૂણે પહોંચાડવા માટે લાખો કરોડો કાર્યકર્તાઓ કામગીરીમાં લાગી જશે, તેવું નીતિન પટેલે કહ્યું હતું. બીજને એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.